दर्शक मित्रों आ बाबते वधु माहिती आपवा माटे आपणी साथे जोडाई चुक्या छे सूरतथी अमारा ब्यूरो चीफ किरीट त्रिवेदी। जे किरीट जी, दक्षिण गुजरातनी हाल शुं स्थिति छे? હાલમાં પણ આપ જોઈ શકો છો કે હમણાં પણ વરસાદ ચાલુ છે, ઝાપટા સ્વરૂપે હમણાં વરસાદ પડી રહ્યો છે સુરત શહેરના ઉપરવાસમાં, ઉકાઈ ડેમથી ઉપરવાસમાં અને તાપી જિલ્લામાં જે વરસાદ પડ્યો છે એના કારણે અહીંયાનો સુરતનો જે વિયરકમ કોઝવે છે એ ઓવરફ્લો થઈ ગયો છે। 7.58 મીટરથી વિયરકમ કોઝવે ઓવરફ્લો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલું પાણી ઉપરવાસમાંથી આવી રહ્યું છે અને સતત આ પાણીનો આવરો છે એ વધી રહ્યો છે। આપણે વાત કરું નવસારી, તો નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને કચ્છમાં વિસ્તારમાં પાણી ભરાયા છે। નવસારી શહેરમાં હજારો લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। વલસાડની અંદર ગઈકાલે 5,000થી વધારે લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। કોસ્ટગાર્ડની મદદ લઈ અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એમને ખાનગી શાળામાં અને જિલ્લા પંચાયતની શાળા છે એમાં એમને આશરો આપવામાં આવ્યો છે। કિરીટજી, જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં છે, દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ ભારે પડી રહ્યો છે, જી જી, જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં છે તે પ્રકારની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાત કે પછી સુરતમાં છે કે તેનાથી કઈ વધારે ઓછો પ્રમાણમાં છે? ના, સુરત શહેરની અંદર વાત કરવામાં આવે તો ગઈ રાતથી આજે સવાર સુધીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સામાન્ય કહી શકાય સુરતની દ્રષ્ટિએ। પરંતુ અમારે જે ચિંતા છે એ જિલ્લાના વિસ્તારોની છે। જિલ્લાની અંદર અમુક એવા તાલુકા છે જે સુરતથી છૂટા પડી ગયા છે। ઉમરપાડા તાલુકામાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં લગભગ 70 ઇંચથી વધારે વરસાદ પડ્યો હોવાનું તંત્ર દ્વારા જાણ કરવામાં આવી રહી છે। બાજોરીમાં સારો વરસાદ છે, કામરેજમાં સારો છે, વલસાડમાં સારો છે, ઓલપાડમાં સારો છે। ઓલપાડની અંદર જે સેનખાડી છે, સેનખાડી 2 કાંઠે વેરી થઈ છે, ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમને ઉપરમાં મોકલી દેવામાં આવી છે। અહીંયા સુરત શહેરની અંદર અને જિલ્લાની અંદર એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે અને અહીંયા સુરત શહેરમાં એનડીઆરએફની ટીમને જે છે એ સેન્ટુ રાખવામાં આવી છે। ચોક્કસથી, તો સુરતમાં અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલત ક્યાંક ગંભીર પણ લાગી રહ્યા છે, પરંતુ આ ગંભીર દ્રશ્યોની વચ્ચે ક્યાંય જાનહાનિના અહેવાલો સામે આવ્યા છે કે કેમ? જી, સુરત શહેર જિલ્લાની પર્ટિક્યુલર વાત કરીએ તો હજુ સુધી કોઈ જાનહાનિની વાત નથી આવી, પરંતુ નવસારીમાં દરરોજ 2 વ્યક્તિના મૃત્યુ થયાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। એ માજી એક વૃદ્ધ માજી હતા, એ પાણીમાં ફસાઈ ગયા હતા ખાડીના અને એમનું મૃત્યુ થયું હતું। એમનું ખાડીના કિનારે જ રહેવાનું હતું, તેઓ એકદમ જ પાણી આવી જતા નીકળી ન શક્યા અને ડૂબી જવાથી એમનું મૃત્યુ થયું છે, અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે। આ સિવાય રાજ્યની અંદર કુલ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે છેલ્લા 3 દિવસની અંદર। હવે આવનારા 72 કલાકે સુરત શહેર અને જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ મહત્વના છે, કેમ કે એના માટે તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હું કેમેરા પર્સનને કહીશ કે આકાશ વાતાવરણ કોઈ પણ જગ્યાએ ઉજાસ નથી દેખાતું, ઘટાડું વાદળ છવાયેલા છે અને સતત વરસાદ વરસી રહ્યો છે। હાલમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ ધોધમાસ સ્વરૂપ ધારણ કરતા એને વાર નહીં લાગે અને જે પ્રકારે રોજનો વરસો થઈ રહ્યો છે, આમ તો અમારે તાપી નદીની જે વહન ક્ષમતા છે 4.5 લાખ ક્યુસેક પાણીની છે, પરંતુ હાલમાં હજુ કોઈ એને ઓવરફ્લો થવાનો અથવા પૂરની પરિસ્થિતિ નિર્માણ પામવાની કોઈ સંભાવના નથી। ઉકાઈ ડેમની સપાટી આજે 323 ફૂટ છે અને એમાં 36,000 ક્યુસેક પાણીની આવક છે। ગતરોજ 1,42,000 ક્યુસેક પાણીની આવક હતી અને આજે 36,000 ક્યુસેક, એટલે કચ્છ ઉપરવાસમાં વરસાદ ધીમો પડ્યો છે। વાત કરીએ કાકરાપાડ ડેમની, તો કાકરાપાડ ડેમ 160 મીટરથી ઓવરફ્લો થયો છે અને ત્યાંથી 60,000 ક્યુસેક પાણી ગતરોજ છોડવામાં આવતું હતું, આજે પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। જી ચોક્કસથી, કિરીટજી, જે પ્રકારના દ્રશ્યો જોયા છે, ક્યાંક જાનહાનિના અહેવાલો સામે આવ્યા છે તો ક્યાંક ગોઠણડૂબ પાણી પણ ભરાઈ ચૂક્યા છે, તંત્ર કેટલું કામે લાગ્યું છે અને જે જાનહાનિના અહેવાલો સામે આવ્યા છે ત્યારબાદ તંત્રની આગળની શું કામગીરી રહેશે? તંત્ર હાલમાં એલર્ટ મૂકો છે, તમામ સરકારી અધિકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે, હેડક્વાર્ટર નહીં છોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। સુરત પોલીસ દ્વારા પણ જાપ્તો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, પાણી ભરાયેલા સ્થળો પર લોકો ન જાય એના માટેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત શહેરના નીચાણવાળા વિસ્તારો છે જેમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતા હોય છે, ત્યાં પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને એ લોકો પણ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે। ગતરોજ સુરત કલેક્ટર આયુક્ત ઓકે પણ જણાવ્યું હતું કે એમની પૂરતો તૈયારીઓ એમના દ્વારા સંપૂર્ણ રીતે કરવામાં આવી છે
અને આગામી દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તો એને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. ચોક્કસથી કિરીટ જી, આ બદલ અમને માહિતી આપવા બદલ આપનો ખૂબ આભાર. તો જે પ્રકારે સમગ્ર દક્ષિણ